હેલો ફ્રેન્ડ, ડૉક્ટર હર્ષદ રાવલનો ટૂંકો પરિચય. ડૉક્ટર હર્ષદ રાવલ MD હોમિયોપેથ ડૉક્ટર છે. તેઓ અમદાવાદમાં છેલ્લા 34 વર્ષથી હોમિયોપેથિક નિષ્ણાત તબીબ છે. તેઓ રાજ્યપાલના માતા તબીબ છેલ્લા 20 વર્ષથી સેવાઓ આપે છે, જેમને હોમિયોપેથિક વિષય ઉપર 2500થી વધારે આર્ટિકલ ગુજરાત સમાચાર, સંદેશ તથા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલ છે. તેઓ છેલ્લા 23 વર્ષથી ગુજરાત સમાચારમાં કોરોના કોલમના લેખક તરીકે ખ્યાતનામ છે. ડૉક્ટર હર્ષદ રાવલની અનેક બુકો લખી છે, જેમાં બોરિક, મેટેરિયા મેડિકા, એલેન્સ્કી નોટ, ઓર્ગેનોન ઓફ મેડિસિન તથા અનેક રોગોની હોમિયોપેથિક સારવાર ઉપરાંત કિડની અને કેન્સર વિષય ઉપર પણ તેઓએ બુક લખી છે. તેઓ અમદાવાદમાં 16 નંબર પહેલો માળ વ્હાઇટ હાઉસ પંચવટી એલિસ બ્રિજ અમદાવાદ ખાતે હોમિયોપેથિક પ્રેક્ટિસ કરે છે. તેમની વેબસાઇટ છે www.homeopathyonline.in. હેલો ફ્રેન્ડ્સ, આજના લેખમાં આપણે જાણીશું કર્ણ નિંદ, માનસિક રોગ કરતાં શારીરિક તકલીફ આપતો કાનનો રોગ. પ્રસ્તુત છે ડૉક્ટર હર્ષદ રાવલનો લેખ. કાનમાં આવતા વિવિધ અવાજો અથવા કર્ણનાદ એક એવો રોગ છે કે જેમાં દર્દી બાહ્ય રીતે સંપૂર્ણ સાચો દેખાય, પણ દર્દી જાણતો હોય કે આવા રોગ સાથે જીવવું કેટલું અસહ્ય હોય છે. સતત એક ધારા ઘોંઘાટ વચ્ચે થોડા કલાક રહેશે તો ખ્યાલ આવશે કે તેને જીરજવો કેટલો મુશ્કેલ હોય છે. જ્યારે આવા દર્દીઓને તો સતત મહિનાઓ કે વર્ષો સુધી આ તકલીફ સહેવી પડે છે. તેમની માનસિક શાંતિ અને રાતોની ઊંઘ પણ ગાયબ થઈ જાય છે. કારમાં આવતા આવા અવાજો વિવિધ પ્રકારના હોય છે. સિસુટી વાગતી હોય, ઝાલર વાગતી હોય, પવન ફૂંકાતો હોય, પાંદડા ખખડતા હોય, ડ્રમ વાગતો હોય, ભમરી બોલતી હોય, તેવા અનેક પ્રકારના અવાજો સંભળાતા હોય છે. આ કર્ણનાદની મેડિકલ ભાષામાં ઓરમટી નાઇટ્સ કહેવામાં આવે છે. મોટા ભાગે શરદીનો કોઠો ધરાવનાર વ્યક્તિને એવો રોગ થવાની સંભાવના વધારે રહે છે. આ ઉપરાંત બીજા કારણોમાં કાનમાં કોઈ કારણથી ભીનાશ રહેવાથી ફૂગનો ચેપ લાગ્યો હોય, કાનના પડદામાં કણું હોય અને રસી આવતી હોય, ક્વિનાઇન કે એસ્પિરિન જેવી દવા વધુ લેવાના કારણે કાનમાં કંઈ વાગી ગયું હોય, કાનમાં ખોદરાવાની ટેવ હોય, ક્યારેક કાનમાં કોઈ સર્જરી કરાવ્યા પછી પણ આવી તકલીફ થતી હોય, લોહીનું દબાણ ઊંચું રહેતું હોય ત્યારે પણ આ તકલીફ થઈ શકે. કાનની આ તકલીફ દર્દીને માનસિક રીતે ત્રસ્ત કરી મૂકે છે. આ તકલીફ સાથે ચક્કરની તકલીફ પણ ઘણીવાર જોવા મળે છે, કેમ કે કાનની વિશિષ્ટ રચના એ શરીરનું સંતુલન સાચવવામાં અગત્યનો ભાગ ભજવે છે. બાહ્યકણ, મધ્યકણ અને અંતકણ એમ ત્રણ ભાગમાં વહેંચાયેલા કાનમાં મધ્ય ભાગે શરીરનું સંતુલન જાળવે છે. એમાં સહેલું સંતુલન હોવાનું દબાવ શરીરને સંતુલન રાખે છે. ગળામાં ખુલતી યુએસેશન નળી તેમાં મદદ કરે છે, પરંતુ જ્યારે કાનમાં કોઈ ચેપ લાગે કે રોગચારક પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે જો માધ્ય ભાગ કે અંતકરણ પર રોગથી પ્રભાવિત થાય એ પરિસ્થિતિમાં ચક્કર આવતા હોય છે. આ રોગ દર્દીને ધ્રુજાવી નાખે પરિસ્થિતિ મૂકી દે છે. કેટલાક દર્દીઓ તો એવા હોય છે કે આ રોગના કારણો રાતોરાત સુધી ઊંઘી શકતા નથી, કેમ કે કાનમાં આવતા અવાજો તેમનો પીછો નથી છોડતા, જેના કારણે બીજા અગત્યના કાર્યો પણ ધ્યાનપૂર્વક કરી ન શકે, કાનમાં બેરાશ આવવા લાગે, અનેક આધુનિક પરીક્ષણો કરાવે. આ રોગથી છુટકારો પામવા અનેક ડૉક્ટરોનો અભિપ્રાય છે. કોઈ ચોક્કસ કારણ કે ઉપચાર નહીં મળતા દર્દી કંટાળી જાય અને આધુનિક ચિકિત્સક પણ એવો અભિપ્રાય આપે કે આ તો તમારો ભ્રમ છે, એટલે કે આ રોગને તમારો માનસિક રોગ ગણાવે. ચિકિત્સક માનસિક રોગના અભિપ્રાય સાથે એમ પણ કહે કે હવે આ રોગ સાથે જીવતા શીખી લો. આવા સમયે દર્દીને પરિસ્થિતિ વધારે કપરી બને છે. હોમિયોપેથીમાં આ રોગની ખૂબ જ અસરકારક ઔષધો છે. ધીરજપૂર્વકની હોમિયોપેથીની સારવાર આ રોગના કાયમી છુટકારો આપે છે. હોમિયોપેથીમાં દર્દી અને દર્દની પ્રકૃતિ, કાનમાં આવતા અવાજના પ્રકાર અને ચિહ્નો પ્રમાણે ખાસ દવાઓના વર્ગીકરણ છે. જેમ કે કાનમાં તમરા કે ભમરી જેવો અવાજ આવતો હોય તો બેરાટામુર, ચિનોપ્સ, આઈરિસ વગેરે, કાનમાં કંઈ ઘસાયતો તેવો અવાજ આવતો હોય તો ફોસ્ફરસ, ચિનિનમ, ગ્રેફેલિયમ વગેરે, ગાડીની સીટી જેવો અવાજ આવતો હોય તો વેરાટામુર, બેલાડોના વગેરે જેવી ખાસ દવાઓ આ રોગની કાયમી છુટકારો અપાવે છે. ફ્રેન્ડ્સ, આ લેખ આપને ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો તથા આપના વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી. આભાર. થેન્ક યુ.